नमस्कार दोस्तों, तो धोरण 12 सामान्य प्रवाह एटले कि आर्ट्स तथा कॉमर्सनुं रिजल्ट ऑलरेडी तैयार थई गयुं छे। रिजल्ट वेबसाइटमां अपलोड पण थई गयुं छे। मात्र दोस्तों रिजल्ट कई तारीख आवशे एनुं एनाउंसमेंट, रिजल्टनी तारीखनी जाहेरात करवानी बाकी छे। कारण कि दोस्तों शनिवार अने रविवारे रजा होय छे। तो आजना वीडियोमां दोस्तों आपणे वात करीशुं धोरण 12 सामान्य प्रवाहनुं रिजल्ट एक्झेक्ट कई तारीखे आवशे, एनो परिपत्र क्यारथी तमने मळी जशे एना विशे आपणे ચોક્કસ ડેટ પણ મેળવીશું। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઈક પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો દોસ્તો રિઝલ્ટની ડેટ વિશે આપણે વાત કરીશું એ પહેલાં, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ, સૌથી પહેલાં જોઈ શકશો। અથવા તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે ધોરણ 12ના રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023 અને ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023। અત્યારે દોસ્તો હું ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું। તમારે પણ એ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2023। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। દોસ્તો અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। દોસ્તો અહીંયા 3 લિંક એટલા માટે આપી છે કારણ કે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે તો વેબસાઇટ ઓપન ન થાય, વેબસાઇટ ક્રેશ થઈ જાય, સર્વર ડાઉન થઈ જાય। અહીંયા દોસ્તો તમને અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે। રિઝલ્ટ તમારું ઓપન ન થાય તો બીજી લિંક અથવા તો ત્રીજી લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટ ચેક કરશો તો માત્ર 2-3 સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે। દોસ્તો નીચે કૌંસમાં એવું પણ લખ્યું છે કે રિઝલ્ટ આવતા 2 દિવસમાં જાહેર થશે, સવારે 6 વાગે જાહેર થશે। હમણાં આપણે રિઝલ્ટની તારીખ વિશે વાત કરીશું, ત્યાર પછી નીચે એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની પણ લિંક આપી છે અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામની સંપૂર્ણ એનાલિસિસની પીડીએફને પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન અહીંયા તમને જોવા મળશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને તમે જોઈ શકો છો। હવે આપણે વાત કરીએ રિઝલ્ટ કઈ તારીખે આવશે, તો ધોરણ 10નું રિઝલ્ટ 25 તારીખે આવ્યું, એ પછી 5 દિવસમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવવાનું હતું, તો 5 દિવસ એટલે કે 30 તારીખ થાય। તો દોસ્તો આવતીકાલે 30 તારીખ છે, તો 30 તારીખે રિઝલ્ટ આવી શકે છે, પણ દોસ્તો શનિવાર અને રવિવારે 2 દિવસ રજા હોય એટલે બની શકે કે 30 તારીખે નહીં તો 31 તારીખ અથવા તો 1 તારીખે રિઝલ્ટ તમારું જાહેર થઈ જશે। તો દોસ્તો આવતીકાલે પણ તમે ચેક કરી લીજો www.mygkguru.in આ વેબસાઇટ પર સવારમાં વહેલી સવારે 6 વાગે જાગીને તમે ચેક કરતા રહેજો। 6 વાગે રિઝલ્ટ જાહેર થઈ શકે છે, છતાં પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।